संक्रमण घटता सरकारे वेपार धंधा माटे सवारे 9 થી બપોરના 3 વાગ્યા સુધી આંશિક છૂટછાટ આપી છે। ત્યારે ઝી 24 કલાકે ભાવનગરના વેપારીઓ સાથે વાતચીત કરી, જેમાં ભાવનગરના વેપારીઓએ આંશિક છૂટછાટના સમયમાં વધારો કરવાની માંગ કરી છે। વેપારીઓનું કહેવું છે કે ભાવનગરમાં બપોરના 12 વાગ્યા બાદ ગ્રાહકો આવે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો બપોર બાદ જ ખરીદી માટે આવતા હોય છે, પરંતુ 3 વાગ્યે વેપાર ધંધા બંધ કરવાનો સમય થઈ જતો હોવાથી વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેથી વેપારીઓના હિતમાં નિર્ણય લઈને સરકાર આંશિક છૂટછાટના સમયમાં વધારો કરે તેવી માંગ કરી છે। लांबा समयना लॉकडाउन बाद फरीथी बजारो छे धमधमता थया छे, परंतु खास करीने वात करीए तो सरकार द्वारा जे नीति नियमों घड़वामां आव्या छे, सवारे 9 થી बपोरना 3 सुधी ज धंधा रोजगार छे शुरू करी शकाशे। आ जे आपणे भावनगरनी मुख्य बजारमां छीए त्यारे વેપારીઓ કેટલાક છે આપણી સાથે છે, ખાસ કરીને વેપારીઓની શું માંગ છે, કારણ કે જે રીતના સમય આપવામાં આવ્યો છે વેપારીને અનુકૂળ છે કે કેમ, ગ્રાહક કઈ રીતના આવે છે, આપણે વેપારીઓ સાથે સીધી વાત કરીશું। ખાસ કરીને વાત કરું તો અત્યારે જે રીતના સરકારે જે નીતિ નિયમ રાખ્યા છે કે સવારના 9 થી 3 વાગ્યા સુધી જ વેપારીઓ છે એ ધંધા રોજગાર કરી શકશે, શું કહેશો તમે? વેપારીઓ હાલ તમે જુઓ તો અત્યારે દુકાને 10-10:30 પછી પોતે દુકાન ખોલતા હોય છે, અને ઘરાક બધું એમનું કામ પતાવીને 12-12:30 પછી બજારમાં આવતા હોય છે, તો એટલી વારમાં ઘરાકનું કોઈ કામ થવાનું નથી, અને 3 વાગ્યા સુધીનો જે ટાઈમ આપ્યો છે તે કોઈ વેપારીને પસંદ જ નથી, કારણ કે આમાં કોઈ ધંધો કરી શકે નહીં। અને મેઇન જે અગાઉનું લોકડાઉન 70-30 રાખ્યું હતું એમાં વેપારીઓનો બજારનો બધો ધંધો વયો ગયો છે, અને ગામડામાં લોકો બધું ખુલ્લું હતું ત્યાં ધંધો કરી લીધો છે, એટલે વેપારી આ વસ્તુથી ખૂબ જ પરેશાન છે। 3 વાગ્યાનો ટાઈમ એ વેપારી માટે કોઈ અનુકૂળ જ ન કહેવાય, કારણ કે ધંધો ચાલુ કરવાનો ટાઈમ જ 1 વાગ્યા પછીનો છે, અને 3 વાગે લોકડાઉન આવી જાય, વેપારી આમાં કોઈ ધંધો આટલા સમયમાં કરી શક્યા જ નથી। તો ખાસ કરીને વેપારીઓનું કહેવું છે કે જે સમયે ધંધો કરવાનો હોય છે એ સમયે જે બંધ કરવાનો સમય આવે છે ત્યારે વેપાર ધંધા છે એ વેપારીઓ કરી શકતા નથી। આપણી સાથે અન્ય એક વેપારી પણ જોડાયા છે, એમને પણ પૂછીશું। કાકા, આપની સાથે વાત કરીશ કે અત્યારે જે રીતના સમય આપવામાં આવ્યો છે શું માનો છો, આમાં કોઈ ફેરફાર થવો જોઈએ? આમાં અમે સરકારની ગાઈડલાઇન પ્રમાણે અમે કરવા માંગીએ છીએ, પણ અમારા ધંધાઓની અંદર બહુ અસર પડી છે, કે જેથી કરીને અમે સરકારના નિયમ તો અમે પાળવાના જ છીએ, પણ સરકારે પોતાએ સમજવું જોઈએ કે વેપારીઓને સારી રીતે પ્રોત્સાહન મળવું જોઈએ, સારી રીતે ધંધો થવો જોઈએ, એનો કાંઈ થતો નથી, અમે બહુ પરેશાન થઈ ગયા છીએ। હવે સરકારને જો અમારી વિનંતી છે કે સમય વધારી આપે તો અમારા માટે બધાને માટે સારું છે, ને સરકારના નિયમ પ્રમાણે અમે બધી રીતે કરવા તૈયાર જ છીએ। ખાસ કરીને વેપારીઓ છે સરકારની જે ગાઈડલાઈન છે અને અનુસરવા તૈયાર છે, જે રીતનો સમય આપવામાં આવ્યો છે સમય છે એ વેપારીઓને અનુકૂળ ન હોવાનું કહી રહ્યા છે। આપણી સાથે અન્ય પણ એક વેપારી છે, એમને પૂછીશું। કાકા, આપની સાથે વાત કરું તો જે રીતના સમય આપવામાં આવ્યો છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો છે એ બપોર પછી આવતા હોય છે, આપને શું તકલીફ પડી રહી છે અત્યારે? અમારા ગ્રાહકો જે આ બજારની અંદરમાં આવે છે તે બધા 12:30 પછી જ આવે છે, અને 7 વાગ્યા સુધી ખરીદ કરતા હોય, તો મેનમ ઓછામાં ઓછો અમને સવારે 9 થી સાંજના 7 સુધીનો ટાઈમ તો કરી જ દેવા વિનંતી છે, અને જો આ કરી દેશે તો કંઈક બજાર કંઈક કામ ધંધા થઈ શકશે, અત્યારે કોઈ પણ જાતનો કામ ધંધો થતો જ નથી। તો ખાસ કરીને આ હતા ભાવનગરના વેપારીઓ કે જેઓ જે સરકાર પાસે માંગ કરીએ છે, કારણ કે મોટાભાગનો સમય છે બપોર પછી જ વેપાર જે વેપાર થતો હોય છે, ગ્રામ્ય વિસ્તારના લોકો છે એ ખરીદી કરવા માટે આવતા હોય છે, ત્યારે સરકાર છે એ સમય વધારી આપે અને સાંજ સુધીનો સમય કરી આપે એવી વેપારીઓની માંગ છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।